રાજપીપળાથી બનાસના તીર્થધામના પ્રવાસે ગયેલા 30થી વધુ પ્રવાસીઓ કોરોના વાયરસના પગલે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનના કારણે ટ્રેન વ્યવહાર તેમજ એસટી બસ સહિતની મુસાફરીઓ સેવા બંધ કરી દેવામાં આવતા તેઓ ફસાઈ જતા તેમની હાલત કફોડી બની જવા પામી છે. રાજકોટથી 30 જેટલા શ્રદ્ધાળુઓ બનાસ ખાતે આવેલા મંદિરે દર્શન કરવા માટે ગયા હતા, જોકે લોકડાઉનના પગલે સમગ્ર ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ કરી દેવામાં આવતા આ શ્રદ્ધાળુઓ ફસાઈ જવા પામ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં વૃદ્ધો અને બાળકો પણ રહેલા છે. એક તરફ તેઓની દવાઓ અને રૂપિયા ખૂટી પડતા તેઓની હાલત અત્યંત દયજનક બની જવા પામી છે. આ ફસાયેલી ગુજરાતી પ્રવાસીઓએ ગુજરાત રાજ્ય સરકાર તેઓને ઘરે પહોંચે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. અમે 30 માણસ છે, અમે અહીંયા પ્રવાસે આવ્યા હતા 5 દિવસ માટે. એની જગ્યાએ અમારું અઠવાડિયું થઈ ગયું છે. પૈસા અમારી પાસે હતા તે ખલાસ થઈ ગયા છે. બહારનું રેશન મળતું નથી. અમે અહીંયા ગાડી જેમ તેમ દિવસ કાઢીએ છીએ. અને બીજું કે અમને અહીંયા ગુજરાતમાં પાછા મોકલવા નમ્ર વિનંતી છે. સરકાર સાહેબને ફરજ છે કે અમને અહીંયાથી અમારા ગુજરાત રાજ્યમાં અમને સહી સલામત પાછા મોકલી દે. અમારા નાના બાળકો ઘરે છે અને ઉંમરવાળા માણસો છે અમારી સાથે. એમની દવા ગોળી લાવવાની એ પણ મળતી નથી. એમની પાસે પૈસા નથી તો અમે એ લોકોને કઈ રીતે સાચવી શકીએ? તાત્કાલિક રસ્તો અને ગુજરાત એના માટે અમારે અમારી ટિકિટો પણ કેન્સલ થઈ ગઈ છે. અમારી ટિકિટો પણ અમારી પાસે અમારી ટિકિટો ટિકિટો ના પૈસા પણ હજુ પાછા છીએ. છતાં પણ કરાવી લઈશું. બબ્બે ત્રણ દિવસ ખૂબ તકલીફમાં છે.